નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ. આપની સાથે હું છું ઝરણા. એએમસી ટેક્સ વિભાગના વહીવટની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ટેક્સ બિલમાં નામ બદલવા લાંચ મંગાઈ હોવાનો આ ઓડિયો ક્લિપ દ્વારા આક્ષેપ કરાયો છે. ઘાટલોડિયાના રહેવાસી કલ્પેશભાઈ પટેલ પાસે લાંચ મંગાઈ છે. ફોન પર એએમસી ટેક્સ વિભાગના કર્મચારી પર આક્ષેપ લાગ્યો છે. ફોન પર કર્મચારીએ કહ્યું કે સાહેબ, વહીવટ તો આપવો પડશે, વહીવટ આપશો તો અડધો કલાકમાં થઈ જશે કામ. હા, ટેક્સ માંથી બોલું છું. આ તમે નામ ટ્રાન્સફર ની અરજી આપેલી? હા હા, બોલો. હા તો આવી જાઉં. બરાબર. એટલે ઘાટલોડિયામાં કે ત્યાં? ના ના, રાજમાતા અહીંયા બોડો ગયો. શું હતું? કઈ લઈને આવવાનું કે એમને આવવાનું છે? હા, લઈને આવવાનું. હા હા, શું લઈને આવવાનું? એક જ મિનિટ, ચાલુ રાખશો. હું પછી નીકળવાનું છું. એટલે મને ખબર ના હોય. તો આપે સાંભળ્યું કે કઈ રીતે વહીવટ ફોન પર માંગવામાં આવી રહ્યો છે. આપ સમજી જ ગયા હશો કે આ વહીવટનો આખરે અર્થ શું થાય છે. સરકારી કચેરીઓમાં જલ્દી જો કામ કરાવવું હશે તો અહીં ચોક્કસથી વહીવટ આપવો પડશે, તો અડધો કલાકમાં કામ થઈ જશે. આ પ્રકારની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં ટેક્સ બિલમાં નામ બદલવા માટેની અરજી કરવામાં આવી હતી. કલ્પેશભાઈ જે ઘાટલોડિયાના રહેવાસી છે, તેઓએ અરજી કરી હતી. ત્યારબાદ તેઓને ફોન આવ્યો અને ફોનમાં તેમને કહેવામાં આવ્યું કે વહીવટ આપશો તો અડધો કલાકમાં કામ થઈ જશે. એક તરફ જ્યાં ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાત કરવામાં આવી રહી છે, ત્યાં બીજી તરફ કઈ રીતે સરકારી કચેરીઓમાં જ લાંચ માંગવામાં આવી રહી છે તેની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. આ અંગે વધુ વાત કરવા અમારા સંવાદદાતા પ્રણવ પટેલ જોડાઈ રહ્યા છે. પ્રણવ, વાતો થઈ રહી છે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની, પરંતુ લાગી રહ્યું છે કે અંદરખાને ભ્રષ્ટાચાર યુક્ત ગુજરાત થઈ રહ્યું છે. કારણ કે જે પ્રકારની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે તેમાં માત્ર ટેક્સ બિલમાં નામ બદલવા માટે વહીવટની વાત કરાઈ રહી છે. જાણવા માંગીશું કે આખી ઘટના સામે કેવી રીતે આવી, ત્યારબાદ શું આ અધિકારીનો કોઈ સંપર્ક થઈ શક્યો છે ખરો? ચોક્કસ ધરણા, માની શકાય. એક તરફ રાજ્ય સરકારના જે મંત્રી છે, મહેસૂલ મંત્રી, ખુદ કચેરીઓમાં જાય છે અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બને તે પ્રકારના વહીવટની વાત થાય છે. ગુજરાત સરકાર સુશાસન સપ્તાહની ઉજવણી કરે છે કે ગુજરાતમાં સુશાસન છે, તેની સામે અમદાવાદ મહાનગરપાલિકાનો ટેક્સ વિભાગ છે તે ભ્રષ્ટાચારથી કેટલો ખદબદી રહ્યો છે, આ તાદૃશ મોટું ઉદાહરણ છે તે અહીં જોવા મળ્યું છે. જે ઓડિયો ક્લિપ છે તેની અંદર કલ્પેશભાઈ છે તે પોતાના સામાન્ય એવા નાના એવા કામમાં જોઈ શકો છો કે આ પટેલ પરિવાર છે, ઘાટલોડિયા વિસ્તારમાં રહે છે, અલકાપુરી સોસાયટીની અંદર. આ પટેલ પરિવારના જે પોતાના સ્વજન છે તેનું નિધન થયું હતું કોરોનાની મહામારી વચ્ચે, ત્યારે ફાધર મધરનું, અને ત્યારબાદ તેઓના જે નામ છે તે બદલવાનું હતું. ખાલી માત્ર ટેક્સ વિભાગની અંદર તમામ પ્રોસેસ પૂરી રહી છે, એમ છતાં પણ અધિકારી કહી રહ્યા છે, કર્મચારી કહી રહ્યા છે કે સાહેબ વહીવટ કરવો પડશે, કે સાહેબને વહીવટ આપવો પડશે. તો આ કયા સાહેબ છે કે જેને આ વહીવટ આપવાનો છે? વાત તેમની સાથે આ કલ્પેશભાઈ પટેલ છે, વાત તેમની સાથે જ આ ન્યૂઝ એક્સક્લુઝિવ અહેવાલ આપે છે. અને સરકારી કર્મચારીઓ અને સાથે જ અમદાવાદ પાલિકાના જે ટેક્સ વિભાગના કર્મચારીઓ પણ આ અહેવાલ જોવે અને સમજે કે કેમ સામાન્ય માણસને ધક્કા ખાવા પડી રહ્યા છે. કલ્પેશભાઈ, એક સામાન્ય માણસ તરીકે જ્યારે તમે પોતાના જે વ્યક્તિ છે જે એક્સપાયર છે તેના નામે જે બદલવાની વાત હતી, શું પ્રક્રિયા હતી અને સાહેબ શેનો વહીવટ આપણી પાસે માંગી રહ્યા હતા અને કેટલો વહીવટ માંગી રહ્યા છે? સાહેબ, મેં એકચ્યુઅલમાં ઘાટલોડિયા સુવિક સેન્ટરમાં 9/9/2021 અમે એપ્લિકેશન આપી હતી મારું ટેક્સ બિલ મારા નામે કરવા માટે. મારા ફાધર અને મધર બે કોરોનામાં એક્સપાયર થઈ ગયા હતા 4 દિવસમાં, એટલે મારા મધરને ફાધરના નામે જે મારી મિલકત હતી ટેક્સ બિલ એ ટ્રાન્સફર કરવા હું ગયો હતો. ઘાટલોડિયા ગામમાં સિવિક સેન્ટરમાં હું 2-3 વખત ગયો પણ ત્યાંથી મને કોઈ પ્રત્યુત્તર ના મળ્યો. ત્યાંથી મને એવું કીધું કે બોડકદેવ ઓફિસમાં તમે જાઓ અને 646 નંબરના ટેબલ ઉપર જે સાહેબ બેસે એમને તમે મળી લેજો. 646ના ટેબલ ઉપર હું મળવા ગયો બીજા દિવસે, તો એમણે વાત કરી કે પરિમલભાઈ સાહેબ તો રજા ઉપર છે, બરાબર છે, તમે પરિમલભાઈ સાહેબ આવો એટલે આવો. એ વાત થઈ ગઈ. એ પછી ત્યાં અધિકારીને મેં કીધું કે પરિમલભાઈ સાહેબ નથી તો મારે કોને મળવાનું એમ,
એટલે મેં કીધું અમારે આ રીતનું છે અને મારે તમે કહેતા હો તો જે સાહેબને મળવાનું હોય એમને મળી લઉં. એટલે એ કહે કે તમે પરિમલભાઈ આવો એટલે જ આવો કે. પછી ઘેર આવ્યો ત્યાં ઓફિસમાં ગયો તો ત્યાં સ્ટીકર ઉપર બધાના ફોન નંબર લખેલા હતા. તો પછી પરિમલભાઈને ફોન કર્યો અને એમના જે સાહેબ હતા એમને મેં ફોન કર્યો. મેં કહું આ રીતે મારે કામ છે અને આ કામ છે એટલે કે વાંધો નહીં હું જોડાઈ રાખું છું. પછી મેં સાહેબને મારી જે પહોંચ હતી એ ફોરવર્ડ કરી એમને. પછી એટલી બધી વાત પતી ગઈ. પછી કે તમારે એક બધા ડોક્યુમેન્ટ આપી દીધા. પછી કે તમારે ફરીથી કે એક બાંહેધરી પત્રક આપવું પડશે 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર. પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર હું બાંહેધરી પત્રક લઈ અને ફોર્મ મેં કોર્પોરેશનની ઓફિસમાં જઈ ફોર્મ ભર્યું. મેં કહ્યું હવે આ ઓકે થઈ ગયું એટલે કે ના આમાં તમારે હજુ કે તમારે આમાં 300 રૂપિયાનું નોટરી કરાવવું પડશે. નોટરી કરાવીને પછી આપવું પડશે. મેં કંઈ વાંધો નહીં હું કલાકમાં નોટરી કરાવીને પછી હું પાછી ઓફિસમાં મેં સબમિટ કર્યા. મેં પરિમલ ભાઈ એ વખતે હાજર નહોતા એટલે મેં કીધું કે પરિમલભાઈ સાહેબ આ તમે હાજર નથી તો હું આ ડોક્યુમેન્ટ અહીંયા ઓફિસમાં આ ભાઈને આપી દઉં છું. એટલે મેં ડોક્યુમેન્ટ સપ્લાય કર્યા અને મેં કીધું ક્યારે મારું કામ પતશે એટલે કે 2 દિવસ પછી તમે આવજો. પછી 2 દિવસ પછી અમે પરિમલ હું ને મારા એક મિત્ર છે એમને લઈને હું પરિમલભાઈને મળવા ગયો. એટલે મને કે હું હાજરથી રજા ઉપરથી હમણાં જ આવ્યો છું પણ હું તમારું કામ પતાવી દઈશ કે કંઈ વાંધો નહીં. એટલે પછી 2 દિવસના 4 દિવસ થયા પછી પરિમલભાઈનો સામેથી ફોન આવ્યો મને કે તમારું કામ તો પતી ગયું છે પણ તમારે સાહેબને વહીવટ કરવો પડશે કે વહીવટ માટે કરવો પડશે. મેં કંઈ વાંધો નહીં તમારે જે વહીવટ થાય મને કહો તો પછી હું એ રીતે હું આવું તો હું તમને આપી દઉં અથવા તો મારા મિત્ર મેં બોડદેવમાં કામ હોય છે તો એ આવતા હોય તો એમની જોડે હું વ્યવહાર કરી લઉં. કહે છે કે સાહેબને વહીવટ આપવો પડશે એટલે કયા સાહેબનું કોઈ નામ આપે છે કે આ સાહેબને મારે વહીવટ આપવાનો છે અને વહીવટ કેટલો માગે છે આપની પાસે? સાહેબ એ વખતે પરિમલભાઈએ સાહેબનું નામ આપ્યું નહીં બરાબર. પછી ગઈકાલે અમે સાંજે મળવા ગયા ત્યારે એમનો ફોન આવ્યો કે ભાઈ આમ તો કે વારસાઈનું કામ છે તે કે 1000 રૂપિયા થશે. હું કંઈ નહીં તમે કહો તો પછી હું પછી એ પ્રમાણે વ્યવસ્થા કરું. પછી આ થયું એટલે પછી સાંજે એમનો પાછો ફોન આવ્યો કે ભાઈ હવે પૈસાની તમારે કંઈ જરૂર નથી કે તમે આવી જાઓ તમારું કામ પતી જશે. આ રીતે હતું. એટલે સામાન્ય માણસ તરીકે આપની પાસે સાહેબ અન્ય મુદ્દા પર વાત કરીએ તો અમિત શાહે વિકાસ કામો અને યોજનાઓનું લોકાર્પણ કર્યું છે. ગાંધીનગરના રાયસણ ખાતે યોજાયો ઈ લોકાર્પણ કાર્યક્રમ. અહીં અમિત શાહે વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું. 49.36 કરોડના વિવિધ કામોનું અમિત શાહે કર્યું છે લોકાર્પણ. 2 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 14 બગીચાઓનું ઈ લોકાર્પણ કરાયું. લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે. ગાંધીનગર ખાતે રાયસણ ખાતે આ ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો છે જેમાં અમિત શાહે વિકાસ કામો અને યોજનાઓનું લોકાર્પણ કર્યું છે. અમિત શાહે વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું જેમાં 49.36 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભાજપના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા છે. કુલ 2 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 14 બગીચાઓનું અહીં લોકાર્પણ કરવામાં આવ્યું. વિકાસના કાર્યો તરીકે તેને ગણવામાં આવી રહ્યું છે. સાથે જ લોકો માટે પણ તે ખૂબ જ મહત્વનું સાબિત થશે. એ લોકાર્પણ માટે મોટી સંખ્યામાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી, ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના મહામંત્રી શ્રી રજનીકાંતભાઈ પટેલ, અધ્યક્ષ અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી શ્રી હર્ષદગીરી ગોસ્વામીજી, રૂચિરભાઈ ભટ્ટ અધ્યક્ષ ગાંધીનગર જિલ્લા ભાજપ, અનિલ પટેલ અધ્યક્ષ ગાંધીનગર ગ્રામીણ જિલ્લા ભાજપ, શ્રી અમિતભાઈ શાહ
શહેર ભાજપના અધ્યક્ષશ્રી પ્રમુખશ્રી બાવળ નગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રી કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો આપ સૌને નમસ્કાર. આજ ગાંધીનગર મિત્ર માટે ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે. ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે આખા ભારતની 25 તારીખથી 31 તારીખ એ સુશાસન દિવસના રૂપમાં મનાવવાનો નિર્ણય ભારતના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ કર્યો. સુશાસન એ સ્વરાજ મળવાથી લોકોની જનતા આઝાદી મળી ત્યારથી સ્વરાજ મળ્યું પણ સુરાજ નહોતું મળ્યું. અટલજીના જમાનામાં પહેલી વાર સુશાસનની એક સ્ટ્રક્ચર વ્યાખ્યા કરવાના બાદ અટલ બિહારી વાજપેયી અને એના પછી દેશના પ્રધાનમંત્રી આપણા નેતા નરેન્દ્રભાઈ પ્રશાસનિક સુધારણા દરેક ડાયમેન્શનને કવર કરી સુશાસનની કલ્પનાને એક મૂર્ત સ્વરૂપ આપવાનું, ચાહે એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ હોય, ચાહે પ્રશિક્ષણ હોય, ચાહે લોકોનું વર્ણન ઘટાડવાનું, ચાહે પારદર્શિતા લાવવાની, ચાહે ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકો માટે સુગમ વ્યવસ્થા બનાવવાની હોય અને બીજ પાસાઓ એકઠા કરી એક સુશાસનની કલ્પના આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની સામે રાખી અને એમના નેતૃત્વમાં 7 વર્ષની અંદર ભારત સરકાર અને બધી રાજ્ય સરકારો અનેક કામ સુશાસન થયા છે. હવે સુશાસન ઇન્ડેક્સ પણ દરેક રાજ્યો એની અંદર સાંકળી લેવામાં આવ્યો છે. 2021માં 10 ક્ષેત્રને 58 સાંકેતક 58 અલગ અલગ ચીજોના સમાવેશ સાથે સુશાસન ઇન્ડેક્સની સ્પર્ધાત્મક તંદુરસ્ત સ્પર્ધાત્મક સ્થિતિ બધા રાજ્યો સામે નરેન્દ્રભાઈ લીધી અને 28 ઇન્ડેક્સના જે માનાંકો છે એમાં ગુજરાત કોમ્પિટેટિવ રેન્કમાં સમગ્ર દેશની અંદર પહેલા ગુજરાત સરકાર અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપ્યું. સૂચનાની થઈ છે, સુશાસનની થઈ છે એમાં ગુજરાત સર્વપ્રથમ આવ્યું છે. એ દરેક ગુજરાતી માટે ગૌરવનો વિષય છે, મારા માટે પણ ગૌરવનો વિષય. ગુજરાતે 10 માંથી 5 ક્ષેત્રોમાં ખૂબ સુંદર પ્રદર્શન કર્યું છે. ઇકોનોમિક ડેવલપમેન્ટ, માનવ સંસાધન વિકાસ, સાર્વજનિક બુનિયાદી ઢાંચો, ઉપયોગિતા અને સમાજ કલ્યાણ અને ન્યાય અને સાર્વજનિક સુરક્ષા આ ક્ષેત્રોની અંદર ખૂબ સુંદર પરફોર્મન્સ ગુજરાત સરકારે કર્યું છે. હું ફરી એકવાર સૌને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું. મિત્રો, ગાંધીનગરના સાંસદ ચૂંટાયા પછી ગુજરાત સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને બંને ગ્રામીણ જિલ્લાઓએ ફરી અનેક પ્રકારના વિકાસના કામો ગાંધીનગર ક્ષેત્રની અંદર હાથમાં ધરાય છે. હંમેશા કોઈ પણ કામ સાંસદ તરીકે મેં બતાવ્યું હોય, ગુજરાત સરકાર, કલેક્ટર ગાંધીનગરની ઓફિસ, અમદાવાદ ગાંધીનગરની ઓફિસ અને બંને મ્યુનિસિપલ એને પ્રાયોરિટી આપી છે. 2021માં ગાંધીનગર લોકસભા લગભગ 1261 કામોનું લોકાર્પણ થયું. 1261 કામ ગાંધીનગર લોકસભા છે અને એની એમાઉન્ટ થાય છે 1413 કરોડ. તમે કલ્પના કરો એક જ લોકસભા ક્ષેત્રની અંદર નવા કામની પૂરા થયેલા કામની સંખ્યા કોરોના કાળમાં પણ લગભગ 1261 છે અને 1400 કરોડના કામ અને ખાસ મુજબ 106 થયા છે અને 929 કરોડના કામ.
તો ટોટલ લઈએ તો 367 કામો અને 343 કરોડ રૂપિયાના કામો ગાંધીનગર લોકસભા વિસ્તારમાં થયા છે. એના માટે સૌ વિનંતી, વિશેષ કરીને ગુજરાત સરકારનો હૃદયથી આભાર. આજના કાર્યક્રમની અંદર 16 બગીચાઓનું જીર્ણોદ્ધાર, લગભગ 14 કરોડ 67 લાખ રૂપિયાનું થયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બાવળા નગરપાલિકામાં 465 પરિવારોને આજે મકાન મળવાના છે, 34 કરોડના ઘર છે અને કેટલાક હેલ્થ વિભાગના કામોને પણ આજે ત્યાંથી લોકાર્પણ કરવામાં આવ્યું છે. મિત્રો, આ બધા જ કામો જનતાની સુવિધાઓ તો નિશ્ચિત રૂપે વધારશે. જોગિંગ ટ્રેક, સિંચાઈ, પરિસર દીવાલ, લાઇટની સુવિધાઓ, વ્યવસ્થા કેન્દ્રની સ્ટોર રૂમ, એ જ રીતે હેલ્થ સેન્ટરના પણ કામો એટલે અનેક પ્રકારની સુવિધાઓ કરવામાં આવે છે. ઇડબ્લ્યુએસ અને ઇડબ્લ્યુએસ બે બંનેથી લગભગ 216 આવાસ અને 252 આવાસ એ એકલા લોકો છે. આ જરા માટે પણ કાર્યક્રમ છે, એ ખૂબ આનંદની વાત છે. મિત્રો, અત્યારે ફરી એકવાર કોરોના રૂપ બદલેલ આપણા સૌની સામે ફરી એકવાર ધીરે ધીરે પગ પેસાડો કર્યો છે. એ વખતે આપણે સૌ કોર્પોરેશન હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે રાજ્ય સરકાર, આપણી સજ્જતા વધારવાની હોય છે. રાજ્ય સરકારે છેલ્લા 3 દિવસથી અનેક સ્તરની મિટિંગો કરી છે, મારા ધ્યાન પણ છે. મુખ્યમંત્રી કક્ષાએ, સ્વાસ્થ્ય મંત્રી કક્ષાએ, ચીફ સેક્રેટરી કક્ષાએ અને સમગ્ર રાજ્યના કલેક્ટર, ડીડીઓ અને હેલ્થ ઓફિસરો સાથે વિડીયો કોન્ફરન્સ પણ થઈ છે. પરંતુ જ્યાં સુધી જનતાની અંદર જાગૃતતા નહીં આવે અને કોરોના માટે રાજ્ય સરકારે બનાવેલા નિયમો આપણે પાલન નહીં કરીએ ત્યાં સુધી આ કોરોનાનો જે પ્રચાર પ્રસાર વધી રહ્યો છે એ કોરોનાના પ્રસારને આપણે રોકવા માટે સમર્થ થઈ છે. અંતમાં હું એટલું જ કહેવા માંગુ છું કે કોરોનાના આ ભયથી આપણે અભય કરવું તો આપણા પ્રયાસ સુધી થઈ છે. તો આપણે સૌ ભેગા બની રાજ્ય સરકારે જે ગાઈડલાઈન બનાવી છે એ ગાઈડલાઈનનું ચુસ્તતાથી પાલન કરીએ. જે લોકોનો બીજો ડોઝ લેવામાં આવ્યો છે એ બધા નાગરિકોનો બીજો ડોઝ લેવા માટે જાગૃતતા કરીએ. પહેલો ડોઝ બાકી હોય બધા સુધી સ્વયં અંદર પહોંચી પહેલા બધું કામ પૂરું કરીએ એ ખૂબ જરૂર છે. કારણ કે આજે કોરોનાથી બચવા આપણી પાસે એકમાત્ર રસ્તો વેક્સિનેશન છે, રસી છે. અને રસીકરણને જે મદદથી મોદીજીના નેતૃત્વમાં ભારત સરકારે ઉપાય છે એ પૂરું કર્યું છે. હું માનું છું કે બાકી બધું જે કામ છે એને પણ આપણે ખૂબ સુંદર રીતે પૂરું કરી દેવું છે. હવે જ્યારે 15-18 વર્ષના યુવાનોને પણ વેક્સિનેશન આપવાની વાત છે તો યુવાનોની મૃત્યુ આગળ આવે અને જ્યારે વેક્સિનેશન ચાલુ થાય કોવિન એપ પર રજીસ્ટર કરી તુરંત જ વેક્સિન લઈ પોતાની જાતને સુરક્ષિત રહે. ફરી એકવાર આ બધા કામો માટે ગુજરાત સરકાર અને સંલગ્ન સંસ્થાઓ હું હૃદયપૂર્વક આભાર માનું છું. આશા રાખું છું કે આ કામોથી ગાંધીનગર ક્ષેત્રના અનેક નાગરિકો અનેક પ્રકારની સુવિધાઓ મળતી હશે અને સુશાસનની કલ્પના નરેન્દ્રભાઈ કરી છે એનું અંતિમ ચરણ ડિલિવરી એ અંતિમ ચરણ આજે ગુજરાત સરકારે ક્ષેત્રની અંદર મળ્યું છે. એ બદલ ગુજરાત સરકાર અને નરેન્દ્રભાઈનો ધન્યવાદ કરી મારી વાતને પૂરી કરું છું. ધન્યવાદ. તો ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ લોકાર્પણ અનેક કાર્યક્રમો આજે કરવામાં આવ્યા. વિકાસ કાર્યોમાં તેઓએ ઈ લોકાર્પણ કર્યું, સાથે જ તેઓ કોરોનાના કેસને કાબૂમાં લેવા માટે તમામ તૈયારીઓ થઈ હોવાનું પણ જણાવ્યું. તો સાથે તેઓએ કોરોનાના તમામ નિયમ પાળવા માટે પણ લોકોને અપીલ કરી. તેઓએ કહ્યું કે કોરોના સામે લડવા માટે સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે, પરંતુ લોકોએ પણ સાવધાની રાખવી પડશે. સાથે જ જેટલા પણ વિકાસ કાર્યો દેશમાં છેલ્લા થોડા સમયની અંદર કરવામાં આવ્યા તેને લઈને પણ તેઓએ આંકડો બતાવ્યો. તેમનું કહેવું છે કે સરકાર લગાતાર વિકાસના કામો કરી રહી છે. 2021માં અંદાજે 1261 જેટલા વિકાસના કાર્યો કરવામાં આવ્યા. ગાંધીનગર લોકસભામાં 1061 જેટલા વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે.
વેલકમ બેક. માવઠાના માર વચ્ચે ખેડૂતો માટે એક સારા સમાચાર છે. માવઠાથી પાક નુકસાની અંગે કૃષિ વિભાગે સર્વેના આદેશ કર્યા છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જિલ્લા ખેતીવાડી અધિકારીઓને આ અંગે સૂચના આપી છે. તાજેતરમાં જ પડેલા માવઠાથી 22 તાલુકામાં તેની અસર વર્તાઈ હતી, ત્યારે પાક નુકસાની અંગે કૃષિ વિભાગે પ્રાથમિક સર્વે હાથ ધર્યો છે. ગુજરાતમાં લગભગ 22 જેટલા તાલુકામાં વત્તા ઓછા અંશે માવઠાનો વરસાદ થયો છે, પણ એનાથી કોઈ નોંધપાત્ર નુકસાન હોય એવા કોઈ અહેવાલો પણ મળ્યા નથી, એવી કોઈ રજૂઆતો પણ મળી નથી. છતાંય અમે ખેતીવાડી ખાતાના અધિકારીઓને સૂચના આપી છે કે જ્યાં જ્યાં માવઠું થયું છે ત્યાં ખેતીવાડીના લગતા કોઈ નુકસાનીના અહેવાલ હોય તો તમે તાત્કાલિક સરકારશ્રીના ધ્યાન ઉપર મૂકો. બગોદરા અકસ્માતના મૃતકોના પરિવાર માટે સરકારે કરી છે જાહેરાત. 3 મૃતકોના પરિવારને 4 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને સહાયની જાહેરાત કરી છે, તો ઘાયલોને 50,000ના સહાયની જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી રાહત નિધિમાંથી મૃતકો તેમજ તેના પરિવારજનોને સહાય અપાશે. તો મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાંથી મૃતકોના પરિવારને 4 લાખની સહાય આપવામાં આવશે, તો ઘાયલોને 50,000ની સહાય ચૂકવવામાં આવશે. અને હવે વાત ડ્રગ્સ મુક્ત ગુજરાતની. ન્યૂઝ 18 ગુજરાતીના ડ્રગ્સ મુક્ત ગુજરાતના અભિયાનમાં જોડાઈએ અને ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાનો સંકલ્પ કરીએ. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પણ આ અભિયાનમાં જોડાયા છે. આપણે બધા ભેગા મળીને આ બાબતે તમામ લોકોને આપણે જાગૃત કરીએ, લોકો સુધી, મા બાપ સુધી આ વાતને આપણે પહોંચાડીએ અને આવા દૂષણોથી આપણે બધા મુક્ત રહેવા માટેના જે છે એ આપણે સંકલ્પ કરી અને બીજા લોકોને પણ આનાથી મુક્ત રાખી એ બાબતની મુહિમમાં ન્યૂઝ 18 ચલાવી છે, એને આગળ ધપાવી.